નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દાહોદના દુધેશ્વર મહાદેવ મંદિરે ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર યજ્ઞોપવિત ધારણ કરી. શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવતા ભાઈ બહેનના પવિત્ર બંધનને અકબંધ રાખતા રક્ષાબંધનનો તહેવાર આદિકાળથી હિન્દુ સંસ્કૃતિ મુજબ સમગ્ર દેશભરમાં ઉજવાય છે. રક્ષાબંધનના આ પવિત્ર તહેવારને નરેડી પૂનમ તરીકે પણ ઓળખાય છે. આ પવિત્ર દિવસે સમસ્ત ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરવાની પ્રથા વર્ષોથી ચાલતી આવી છે, જે આજે પણ યથાવત રહેવા પામી છે. જેમાં દાહોદના હિન્દુ સ્મશાન ખાતે આવેલા દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર યજ્ઞોપવિત ધારણ કર્યા હતા. આમ તો રક્ષાબંધનના દિવસે યજ્ઞોપવિત બદલવાનો બ્રાહ્મણો માટે શ્રેષ્ઠ મહા ઉત્સવ ગણાય છે. આજના દિવસે પ્રારંભમાં બ્રાહ્મણો હિમાદ્ર પ્રયોગ કરે છે, જેથી વર્ષ દરમિયાન કરેલા સર્વ પાપો બળીને ભસ્મ થાય છે. પ્રમમ પવિત્રમ પ્રજાપતેર્યા સહજમ પ્રસાદ આયુષ્યમગ્રમ પ્રતિમંચ શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજઃ જયતિ તેદિકમ જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિત દૃશ્યતાં દીક્ષુતાવકા વૈદુતા સવસ્વામ વિચિન્વતી. આજે શુભ યજ્ઞોપવિત બદલવાનો બ્રાહ્મણોને માટેનો શ્રેષ્ઠ અને મહા ઉત્સવ ગણાય છે. આજના દિવસે પ્રારંભમાં આવીને અમે હેમાદ્રી પ્રયોગ કરીએ છીએ, કે જેથી વર્ષ દરમિયાન કરેલા સર્વ પાપો બળીને ભસ્મ થાય છે. ત્યાર પછી યજ્ઞોપવિતનું ધારણ કરતા પહેલાં વિષ્ણુ પૂજન, ગણપતિ પૂજન અને ઋષિ પૂજન એ બહુ અગ્રગણ્ય હોય છે. એમાં લગભગ સારો એવો સમય લેવામાં આવે છે અને એ ઋષિઓ સપ્તર્ષિઓનું પૂજન કરીને અમે ત્યાર પછી આ યજ્ઞોપવિત પહેરીએ છીએ, કે જેથી એ યજ્ઞોપવિત પવિત્રમાં પવિત્ર મનાય છે અને બ્રાહ્મણોના સર્વજ્ઞાતિજનોના ઉત્કર્ષને માટે આ કાર્ય અમે કરીએ છીએ. ત્યાર પછી યજ્ઞોપવિત ધારણ કરતા પહેલા વિષ્ણુ પૂજન, ગણપતિ પૂજન, ઋષિ પૂજન બહુ અગત્યનું હોય છે, જે સંપૂર્ણ શાસ્ત્રોક્ત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂર્ણ કરવામાં આવે છે. સાથે સાથે સપ્ત ઋષિઓનું પૂજન કરી અને તે પછી આ યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે, જેથી આ યજ્ઞોપવિત પવિત્ર ગણાય છે. બ્રાહ્મણોના સર્વજ્ઞાતિજનોના ઉત્કર્ષ માટે કરવામાં આવે છે. આ પ્રસંગે હિન્દુ સ્મશાન ખાતે આવેલા દુધેશ્વર મહાદેવ મંદિર જેવા પવિત્ર સ્થાનમાં વર્ષોથી ચાલી આવતી પ્રથા પ્રમાણે આજે યજ્ઞોપવિત બદલાવવાની પ્રથા જાળવી રાખવામાં આવી હતી.